મહત્વના સમાચાર વિશે તો પાકિસ્તાનમાં યોજનારા એશિયા કપને લઈને બીસીસીઆઈ અને પીસીબી આમને સામને છે. બહેરીનમાં મળેલી એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં એશિયા કપની યજમાનીને લઈને કોઈ અંતિમ નિર્ણય નથી લેવાયો. બીજી તરફ બીસીસીઆઈએ કહ્યું છે કે સુરક્ષાના કારણોસર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પાકિસ્તાન ટ્રાવેલ નહીં કરે, એટલે કે ટીમ ઇન્ડિયા પાકિસ્તાનમાં નહીં રમે એવું પણ મનાઈ રહ્યું છે. એશિયા કપ યુએઈમાં શિફ્ટ થઈ શકે. આ અંગે હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલની આગામી બેઠકમાં નિર્ણય લેવાશે. પાકિસ્તાનમાં રમવાના ભારતના વિરોધ બાદ પીસીબી પણ ભારતમાં રમાનારા વનડે વિશ્વકપના ન રમવાની વિચારણા કરી રહી છે. એશિયા કપ અને આઈસીસીની બે મોટી ઇવેન્ટને લઈને ફરીથી બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે પેચ ફસાયો છે. કદાચ આ મામલે આઈસીસીની બેઠક બાદ મળનારી એસીસીની બેઠકમાં કોઈ નિર્ણય થઈ શકે છે. તો 2023ના વનડે વિશ્વકપમાં ભારત ન રમવા પર પીસીબી વિચારણા કરી રહ્યું હોવાનું પણ રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું. આજ અંગે વાત કરીશું સહયોગી પ્રવીણ અમારી સાથે લાઈવ જોડાયા છે. પ્રવીણ, જે રીતે કારણો આપવામાં આવી રહ્યા છે કે સુરક્ષાના કારણોસર ટીમ ઇન્ડિયાના જે ખેલાડીઓ છે તે પાકિસ્તાનમાં ટ્રાવેલ નહીં કરે, જે મામલો સમગ્ર સામે આવી રહ્યો છે, કયા મામલે આ નિર્ણય લેવાયો છે? સુરક્ષા તો મુદ્દો છે જ અન્વી, પરંતુ આ પેચ અટપટો છે જે ફસાયેલો 2016માં પણ હતો, જ્યારે આઈસીસી વર્લ્ડ T20ની યજમાની ભારતે કરી હતી અને પાકિસ્તાને એનું જેની ઈચ્છા હતી એ વેન્યુ તરીકે મોહાલી માંગ્યું હતું. હવે પ્રશ્ન એ છે કે યજમાની પાકિસ્તાન કરે છે એશિયા કપની, અને આ આજનું ક્લિયર નથી. ગઈકાલે એસીસીની જે બેઠક મળી એ પહેલાથી પણ અનુરાગ ઠાકુર હોય, એ બાદ જય શાહ હોય કે બીસીસીઆઈના કોઈ પણ અધિકારી, એ ન્યુટ્રલ વેન્યુની વાત કરી રહ્યા છે કે અમે પાકિસ્તાન ટ્રાવેલ નહીં કરીએ. આ પ્રશ્ન એટલા માટે ઉભો થયો 2009માં જે આતંકી હુમલો થયો શ્રીલંકન ટીમ પર પાકિસ્તાનમાં, તે બાદ ધીરે ધીરે રૂટીન થઈ રહ્યું છે પાકિસ્તાનમાં ક્રિકેટ, કેમ કે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાન પ્રવાસે ગઈ. પણ જ્યાં સુધી એશિયા કપની યજમાનીની વાત છે, બહુ ક્લિયર છે કે સરકારની પહેલી પ્રાયોરિટી અને સરકાર જે વિચારણા કરશે એ હિસાબથી બીસીસીઆઈ ચાલશે. ખરેખર એવું હોતું નથી. પ્રાયોરિટી છે ખેલાડીઓની સુરક્ષાની, પણ સૌથી મોટી વાત રેવન્યુની છે. જો એશિયા કપ રમાય, કદાચ ભારત પાર્ટિસિપેટ કરે પણ ખરા પાકિસ્તાનમાં, જે નહીં કરે કહ્યું છે, પણ જો મોટા પ્લેયર્સ ભાગ ન લે તો રેવન્યુ ક્યાં જશે? એડવર્ટાઇઝમેન્ટ જે આવવાની છે, કેમ કે બે મોટી ઇવેન્ટ છે, તો એશિયા કપ એશિયન ક્રિકેટ કાઉન્સિલ ને લીડ કરી રહ્યા છે જય શાહ, બીસીસીઆઈ નો દબદબો છે આઈસીસીમાં. તો હવે જ્યારે પાકિસ્તાન, ગઈકાલે નઝમ સેટ્ટીને કહેવાયું કે ભાઈ સુરક્ષાના કારણોસર ભારતીય પ્લેયર્સ પાકિસ્તાન ટ્રાવેલ નહીં કરે, તે બાદ નઝમ સેટ્ટીએ જે બીસીસીઆઈ કે જય શાહને કહ્યું કે જે બીસીસીઆઈના અધિકારીઓ હાજર હતા, તો પછી અમે પણ વિચારી રહ્યા છીએ કે 2023ના વનડે વિશ્વકપમાં, કેમ કે ભારત યજમાની કરી રહ્યું છે, ત્યાં કદાચ પાકિસ્તાનની ટીમ ન રમે, પરંતુ આઈસીસી ઇવેન્ટ છે તો રમવું પડે. તો આ પેચ બંને તરફ ફસાયો છે. હવે આઈસીસીની બેઠક મળશે, આઈસીસીની બેઠકમાં શું નિર્ણય આવે છે તેના પણ વિચારણા થશે, અને ફરીથી કદાચ 10-15 દિવસમાં આઈસીસીની બેઠક મળશે. પણ હાલ પૂરતું જે ન્યુટ્રલ વેન્યુની વાત થઈ રહી છે, કદાચ યુએઈ તરફ શિફ્ટ થાય. ગઈકાલે ઘણા રિપોર્ટ્સ હતા, પરંતુ હજુ તેના પર કન્ફર્મેશન નથી. પણ બે મોટી વાત છે કે જો ભારતે વિરોધ નોંધાવ્યો છે, સામે તો પાકિસ્તાન પણ વિરોધ નોંધાવી રહી છે. 2012 બાદ પાકિસ્તાની ટીમ ભારતના પ્રવાસે આવી નથી, એટલે અમદાવાદમાં T20 રમી હતી પાકિસ્તાની ટીમ. એ બાદથી એક સાયકલ હોય છે, જ્યારે પાકિસ્તાન યજમાની કરે, બાદમાં ભારત યજમાની કરે, તો તે બાદ પાકિસ્તાનમાં આપણે સિરીઝ રમવાની બાકી છે, ભલે ન્યુટ્રલ વેન્યુ પર રમીએ. આપણે જાણીએ છીએ કે ઘણા લાંબા વર્ષોથી માત્ર આઈસીસી ઇવેન્ટમાં, એશિયા કપમાં જ બંને ટીમ ટકરાય છે, એ બાદ બાયલેટરલ સિરીઝ હજુ સુધી રમાય નથી. તો બાયલેટરલ સિરીઝ વચ્ચે પણ જો આઈસીસી અને એસીસી એટલે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલનો એશિયા કપ પણ જો પેચમાં ફસાય, તો રેવન્યુ સાથે સાથે બંને દેશોના સંબંધ, અને સાથે સાથે હવે બીસીસીઆઈ કયું સ્ટેન્ડ અપનાવે છે આવનાર સમયમાં, કેમ કે ફટકો બંને તરફથી છે. ઘણા બધા પે કરવાના છે પૈસા પીસીબીને, એવું પણ પીસીબી માંગ કરી રહી છે, કેમ કે ભારત યુએઈમાં કે પાકિસ્તાનની યજમાની હેઠળ સિરીઝ નથી રમ્યું. તો એ મુદ્દો પણ લાંબા સમયથી ચાલી રહ્યો છે. જોઈએ હવે આ મુદ્દો કેટલો ખેંચાય છે, અને આ મહિનાના અંતમાં જે બેઠક મળે છે તેમાં શું તારણ આવે છે, કેમ કે પાકિસ્તાન પણ આવશે જ ભારત, ભલે ન વિચારણા કરી રહ્યું હોય. તો ફરીથી 2016ની જેમ શું ટેકલ થશે, અનુરાગ ઠાકુરે જે રીતે ટેકલ કરી 2016ના વર્લ્ડ T20માં, કે પાકિસ્તાનની ટીમ આવી પણ ખરા અને જોઈતું વેન્યુ મોહાલીમાં તે રમી પણ ખરા, પણ પેજ ફસાયેલો છે હાલ પૂરતો બંને ઇવેન્ટ માટે, એશિયા કપ અને વનડે વિશ્વકપ માટે. આભાર પ્રવીણ જોડાવા માટે.